नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञान 11मो धोरण प्रकरण 2 एकमो अने मापन। छेल्ला लेक्चर में आपने भौतिक राशि એટલે શું તથા તેના ત્રણ પ્રકારની વાત કરી, ઝડપથી યાદ કરી લઈએ। તો ભૌતિક રાશિ એટલે આપણી આસપાસ બનતી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત ઘટના સાથે સંકળાયેલી એવી લાક્ષણિકતા કે જેનું માપન અને ગણતરી થઈ શકે, તે લાક્ષણિકતાને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ। ભૌતિક રાશિનો પહેલો પ્રકાર મૂળભૂત ભૌતિક રાશિ। તો અસંખ્ય ભૌતિક રાશિમાંથી અમુક ઓછામાં ઓછી એવી રાશિઓને અલગ તારવામાં કે જે અન્ય પર આધારિત ન હોય, સ્વતંત્ર હોય, આવી અલગ તારવેલી ઓછામાં ઓછી રાશિને મૂળભૂત રાશિ તરીકે ઓળખીએ છીએ। અને 7 ભૌતિક રાશિઓ એવી છે કે જે આપણે મૂળભૂત રાશિ તરીકે અલગ તારવીએ છીએ। લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ વિદ્યા। એનું એક ઉદાહરણ જોવા દઈએ તો આલ્ફાબેટની વાત કરીએ, એ ટુ ઝેડ સુધીના મૂળાક્ષર આપણે જાણતા હોય તો આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સ્પેલિંગ તૈયાર કરી શકીએ। કોઈ પણ બુકનો અભ્યાસ કરીએ તો એમાં જે કાંઈ લખેલું છે, સ્પેલિંગ છે, એ વાક્ય રચના છે, તેના મૂળમાં તો એ થી ઝેડ સુધીના જ મૂળાક્ષરો હોય। તો એ થી ઝેડ સુધીના જે મૂળાક્ષરો છે તેને આપણે મૂળભૂત તરીકે લઈ શકીએ। એવી રીતે અસંખ્ય ભૌતિક રાશિઓમાંથી અલગ તારવેલી જે ઓછામાં ઓછી રાશિઓ છે તે મૂળભૂત ભૌતિક રાશિ થાય। બીજો પ્રકાર સાધિત ભૌતિક રાશિ। તો મૂળભૂત રાશિના યોગ્ય સંયોજન દ્વારા મેળવેલી અન્ય રાશિઓને આપણે સાધિત રાશિ કહીએ છીએ। અને મૂળભૂત રાશિનું યોગ્ય સંયોજન એટલે મૂળભૂત રાશિ સાથેની ગુણાકાર કે ભાગાકાર જેવી પ્રક્રિયાથી મેળવેલી અન્ય રાશિ, એ સાધિત રાશિ છે। અને સાધિત રાશિઓ કેટલી? ઘણી બધી, અસંખ્ય સાધિત રાશિઓ, મૂળભૂત તો માત્ર 7। અને ત્રીજો પ્રકાર હતો પૂરક ભૌતિક રાશિ। અને પૂરક રાશિ એટલે અમુક એવી ભૌતિક રાશિઓ છે કે જેને આપણે નથી મૂળભૂત રાશિમાં લઈ શકતા, જેને નથી સાધિત રાશિમાં લઈ શકતા, તો આવી રાશિઓને પૂરક રાશિ તરીકે ઓળખીએ છીએ। એમાં 3 ઉદાહરણ અત્યારે યાદ રાખવાના છે, એક સમતલ કોણ, એક ઘન કોણ અને એક રેડિયો એક્ટિવિટી, આ 3 એ પૂરક ભૌતિક રાશિ છે। ત્યાર પછી ભૌતિક રાશિનો એકમ કોને કહેવાય એ પણ વાત કરેલી। કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને નક્કી કરેલા માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે। દાખલા તરીકે લંબાઈ કે અંતરનું માપન કરવું હોય તો દુનિયાના કોઈ પણ ખૂણે લંબાઈ કે અંતરનું માપન મીટરમાં જ થાય। તો એ મીટર શું છે? બધા જ વૈજ્ઞાનિકોએ સાથે મળીને નક્કી કરેલું લંબાઈનું એક પ્રમાણભૂત માપ છે, પરિણામે આપણે મીટરને લંબાઈના એકમ તરીકે લઈએ છીએ। મૂળભૂત ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને મૂળભૂત એકમ કહેવાય, સાધિત ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને સાધિત એકમ કહેવાય, અને પૂરક ભૌતિક રાશિના પ્રમાણભૂત માપને પૂરક એકમ કહેવાય। હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો હવે આપણે જુદી જુદી એકમ પદ્ધતિની વાત કરીએ। તો ઘણા બધા વર્ષો પહેલા જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો વ્યવહાર માટે જુદી જુદી એકમ પદ્ધતિ તૈયાર કરેલી છે। દાખલા તરીકે ભારતના વૈજ્ઞાનિકોએ એકમ પદ્ધતિ તૈયાર કરેલી, અમેરિકાના વૈજ્ઞાનિકોએ ત્યાં વ્યવહાર માટે, ઔદ્યોગિક ક્ષેત્ર માટે,
टेक्नोलॉजी ना क्षेत्र माटे ત્યાં એક અલગ એકમ પદ્ધતિ તૈયાર કરેલી હોય તો હવે આપણે આવી જુદી જુદી એકમ પદ્ધતિની વાત કરીએ અને અત્યારે આપણે જે એકમ પદ્ધતિ ભણવાના છીએ તે મૂળભૂત રીતે લંબાઈ દળ અને સમય સાથે સંબંધિત છે તો પહેલી એકમ પદ્ધતિ છે CGS પદ્ધતિ CGS એકમ પદ્ધતિ અને ઘણા બધા વર્ષો પહેલાની વાત કરી તો અલગ અલગ દેશમાં આવી અલગ અલગ એકમ પદ્ધતિ દ્વારા માપનો કરવામાં આવતા તો CDS માં પહેલું જે માપ છે તે લંબાઈ સાથે સંબંધિત હશે બીજું જે મૂલ્ય છે તે દળ સાથે સંબંધિત હશે અને ત્રીજું જે મૂલ્ય છે તે સમય સાથે સંબંધિત હશે તો CDS માં આ C સેન્ટીમીટર દર્શાવે છે સેમ G એ ગ્રામ દર્શાવે છે અને S એ સેકન્ડ આ લંબાઈનું માપન છે આ દળનું માપન છે અને આ એ સમયનું માપન છે તો પહેલી એકમ પદ્ધતિ છે CGS એકમ પદ્ધતિ બીજી એકમ પદ્ધતિની વાત કરીએ તો FPS એકમ પદ્ધતિ અને FPS એકમ પદ્ધતિને એક અન્ય નામથી ઓળખવામાં આવે છે બ્રિટિશ પદ્ધતિ તો આ FPS પદ્ધતિમાં F એ લંબાઈનું માપન છે લંબાઈનું એકમ ફૂટ તરીકે આપણે અહીંયા લઈએ છીએ P એ દળનું માપન દર્શાવે છે જે પાઉન્ડ છે અને S એ સમયનું માપન છે જે સેકન્ડ દર્શાવે છે અને આ પદ્ધતિ આપણે ભારતમાં ઉપયોગમાં આવતી નથી આપણે ભારતમાં જો વાત કરીએ તો દળનું જ્યાં માપન કરીએ છીએ તે કિલોગ્રામમાં આપણે માપીએ છીએ દળ જ્યારે આ બ્રિટિશ પદ્ધતિમાં એફપીએસ પદ્ધતિમાં દળના એકમ તરીકે પાઉન્ડનો ઉપયોગ થાય છે એટલે આપણે સામાન્ય રીતે દળનો ઉપયોગ કરીએ છીએ જ્યારે અન્ય દેશોમાં દળનો એકમ પાઉન્ડ સ્વીકારવામાં આવેલો હતો જે તે સમયે ત્રીજી એકમ પદ્ધતિ છે એમકેએસ એકમ પદ્ધતિ એમકેએસ એકમ પદ્ધતિમાં એમ એ લંબાઈ સાથે સંબંધિત એકમ દર્શાવે છે મીટર કે દળ સાથે સંબંધિત એકમ દર્શાવે છે કિલોગ્રામ અને એસ એ સમય સાથે સંબંધિત એકમ દર્શાવે છે તો ઘણા બધા વર્ષો પહેલા જુદી જુદી આ ત્રણ એકમ પદ્ધતિ પ્રચલિત હતી અને દરેક દેશમાં એનો સ્વતંત્ર રીતે ઉપયોગ થતો આ પદ્ધતિ પ્રમાણે ત્યાં વ્યવહાર ઔદ્યોગિકમાં ટેકનોલોજીમાં આનો ઉપયોગ કરતા હવે આ એકમ પદ્ધતિમાં એક થોડીક મુશ્કેલી છે થોડા પ્રોબ્લેમ છે દાખલા તરીકે આપણે દળની વાત કરી તો આપણે અહીંયા આપણા દેશમાં જે કાંઈ વ્યવહાર કે વેપારીકરણ થાય છે ત્યાં દળ કિલોગ્રામમાં માપીએ છીએ જ્યારે અમેરિકા જેવા દેશમાં તે દળ છે પાઉન્ડમાં માપીએ છીએ હવે અમેરિકા અને ભારત વચ્ચે જ્યારે કોઈ વ્યવહાર શરૂ થાય ત્યારે આપણે જે દળનું મૂલ્ય માપીએ છીએ તે કિલોગ્રામમાં અમેરિકાવાળા પાઉન્ડમાં અને જ્યારે સરખામણી કરવાની વાત આવે ત્યારે દળ કિલોગ્રામ અને પાઉન્ડની સરખામણી કરવાનું જટિલ બની જાય એક કિલોગ્રામ એટલે 0.621 પાઉન્ડ થાય પ્રક્રિયા રાખજો એક કિલોગ્રામ એટલે 0.621 પાઉન્ડ પરિણામે ગ્રામ કિલોગ્રામ અને પાઉન્ડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા થોડી અઘરી બની છે એવી જ રીતે આપણે ભારતમાં જે અંતરનું માપન કરીએ છીએ તે કિલોમીટરમાં કરીએ છીએ જ્યારે અમેરિકા જેવા દેશોમાં અંતર માઇલમાં મપાય છે તો કિલોમીટર અને માઇલનું જે રૂપાંતર છે એ પણ થોડું જટિલ છે
તો જ્યારે જ્યારે કોઈ વેપાર આંતરરાષ્ટ્રીય લેવલે થતો હોય એક દેશ બીજા દેશ સાથે કોઈ વેપારમાં જોડાય ત્યારે આ એકમને કારણે થોડી અગવડતા હોય તો બધા દેશોના વૈજ્ઞાનિકોએ સાથે મળીને એક એવી એકમ પદ્ધતિ વિકસાવેલી છે કે જે દુનિયાના દરેક દેશોએ એને સ્વીકારેલી છે દરેક દેશો દ્વારા એને સ્વીકારવામાં આવેલ છે અને એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિને અત્યારે આપણે એ સાઈ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ તરીકે ઓળખીએ છીએ તો ચોથી એકમ પદ્ધતિ છે એસઆઈ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અને આ એકમ પદ્ધતિ વિકસાવવા પાછળનું કારણ શું તો જે તે સમયે દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો અને જ્યારે વેપાર કોઈ એક દેશ પૂરતો જ મર્યાદિત હોય ત્યારે તો કોઈ પ્રશ્ન નથી પણ આંતરરાષ્ટ્રીય લેવલે એક દેશનો વેપાર બીજા દેશ સાથે થવા જાય ત્યારે અલગ અલગ એકમ પદ્ધતિને કારણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે પરિણામે બધા એ સાથે મળીને આગળની એકમ અને આ જે નવી એસઆઈ પદ્ધતિ છે એ દુનિયાના દરેક દેશોએ સ્વીકારેલી છે એટલે હવે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યાં જ્યાં વેપાર થાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને ક્યારે અસ્તિત્વમાં આવેલી આ એસઆઈ એકમ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ ઈસવીસન 1971 અને એક સંસ્થાને આ એકમ પદ્ધતિ સાથેની જવાબદારી સોંપવામાં આવેલી વેઇટ એન્ડ અ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ જે આ પદ્ધતિ સાથે સંકળાયેલી તમામ સંશોધનો અને તેના અભ્યાસ માટે કાર્યરત છે ક્યાં તો ફ્રાન્સના પેરિસ શહેર ફરીથી એસઆઈ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ ક્યારે આની સ્થાપના કરવામાં આવેલી 1971 કઈ સંસ્થા આની સાથે સંબંધિત બધું માર્ગદર્શન પૂરું પાડે છે બધા સંશોધનો કરે છે કાર્યરત છે તો બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર ક્યાં આવેલી છે આ સંસ્થા ફ્રાન્સના પેરિસમાં એનું મુખ્ય મથક છે હવે આ એકમ પદ્ધતિનો ફાયદો શું તો આ એકમ પદ્ધતિ એવી રીતે તૈયાર કરવામાં આવેલી છે કે એનું રૂપાંતર કરવાનું ખૂબ સરળ બની જાય છે એક પદ્ધતિમાંથી બીજા એકમમાં જ્યારે રૂપાંતર કરવાનું થાય ત્યારે 10ના ગુણાકારમાં જ આ રૂપાંતર થઈ શકે ખાલી આપણે સમજવા માટે વાત કરીએ તો 1 કિલોગ્રામ ના ગ્રામ કેટલા તો 1000 એટલે 10^3 1 મીટર ના સેન્ટીમીટર કેટલા 100 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ના મિલીમીટર કેટલા 10 મિલીમીટર એટલે એસઆઈ પદ્ધતિમાં એક ફાયદો કે જે કાંઈ રૂપાંતર કરવાનું થાય ત્યાં 10ના ગુણાકારમાં જ આ રૂપાંતર થાય પરિણામે રૂપાંતરણની પ્રક્રિયા પણ સરળ થઈ જાય અને યાદ રાખવાનું પણ સરળ થઈ જાય જ્યારે કિલોગ્રામ અને પાઉન્ડનું રૂપાંતર કરવું તો 1 કિલોગ્રામ એટલે 0.621 પાઉન્ડ થાય તો એ રૂપાંતર કરો અઘરું બની જાય જટિલ બની જાય હવે એસઆઈ પદ્ધતિમાં આપણે કેટલી ભૌતિક રાશિનો સમાવેશ કરેલો છે તો એસઆઈ પદ્ધતિમાં 7 જે મૂળભૂત રાશિ છે એનો આપણે સમાવેશ કરેલો છે તો અહીંયા આપણે એક ટેબલ તૈયાર કરીએ ભૌતિક રાશિ આ ભૌતિક રાશિનો એકમ અને ભૌતિક રાશિની એકમની સંખ્યા તો એસઆઈ પદ્ધતિની પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ એસઆઈ પદ્ધતિની બીજી ભૌતિક રાશિ છે દર ત્રીજી ભૌતિક રાશિ એસઆઈ પદ્ધતિની છે સમય ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ એસઆઈ પદ્ધતિની પાંચમી ભૌતિક રાશિ છે થર્મોડાયનેમિક તાપમાન છઠ્ઠી રાશિ છે દ્રવ્યનો જથ્થો અને સાતમી રાશિ છે જ્યોતિ
सात राशि जे मूलभूत राशि छे आ सात राशि जे मूलभूत राशि छे तेने आपने स्थायी एकम पद्धति मां समावेश करवा अब लंबाई नामनी भौतिक राशि नु प्रमाणभूत मा नक्की करेलो मा એટલે કે લંબાઈ નો એકમ મીટર સ્વીકારેલો છે આપણે અત્યારે જાણીએ છીએ કે કોઈ નાની લંબાઈ માપવાની હોય આ દસ્તરની લંબાઈ માપવી હોય તો આ લંબાઈ આપણે અત્યારે મીટર માં માપતા નથી સેન્ટીમીટર માં માપીએ છીએ ખૂબ નાની લંબાઈ હોય આ ચોકના આડછેદનો વ્યાસ માપવો હોય કે આ આડછેદની ત્રિજ્યા માપવી હોય તો આપણે મિલીમીટર માં માપીએ છીએ અને એક શહેરથી બીજા શહેરનું અંતર માપવું હોય તો કિલોમીટરમાં માપીએ છીએ એટલે લંબાઈ સાથે સંબંધિત ઘણા બધા એકમો છે એમાંથી એસઆઈ પદ્ધતિમાં લંબાઈના એકમ તરીકે આપણે મીટરને સ્વીકારેલું છે જેને સંજ્ઞામાં સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે દળ નામની ભૌતિક રાશિનું પ્રમાણભૂતમાં નક્કી કરેલું માપ એટલે કે એકમ કિલોગ્રામ સ્વીકારેલું છે એસઆઈ પદ્ધતિમાં જેને આપણે સંજ્ઞામાં કેજી વડે દર્શાવ્યું છે એવી જ રીતે સમયનું માપન આપણે જાણીએ છીએ કલાકમાં પણ થઈ શકે મિનિટમાં પણ થઈ શકે સેકન્ડમાં પણ થઈ શકે તો સમયનું માપન સેકન્ડમાં એસઆઈ પદ્ધતિમાં આપણે એનો એકમ સેકન્ડ સ્વીકારેલો છે સંજ્ઞા એસ છે વિદ્યુત પ્રવાહનું પ્રમાણભૂતમાં એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી મેળવેલ છે એમ્પીયર જેને એ વડે દર્શાવીએ છીએ સંજ્ઞા થર્મોડાયનેમિક તાપમાન નો એકમ કેલ્વિન થર્મોડાયનેમિક તાપમાનનો પ્રમાણભૂત નક્કી કરેલો માં કેલ્વિન જેને કે વડે દર્શાવીએ છીએ દ્રવ્યનો જથ્થો મોલ માં માપવામાં આવે છે જેને એમ ઓ એલ ઈ વડે દર્શાવીએ છીએ અને જ્યોતિ તીવ્રતાને કેન્ડેલામાં માપવામાં આવે છે એની સંજ્ઞા છે તો આ એસઆઈ પદ્ધતિની સાત ભૌતિક રાશિ એના એકમ અને એકમની સંખ્યા છે હવે આપણે જુદી જુદી એકમ પદ્ધતિ બાદ જે પૂરક ભૌતિક રાશિ હતી એ પૂરક ભૌતિક રાશિના જે ત્રણ ઉદાહરણ આપણે યાદ રાખવાના છે સમતલ કોણ ઘન કોણ અને રેડિયેટિવિટી એની વાત કરીએ તો સૌથી પહેલા સમતલ કોણ શું છે એ સમજી લઈએ આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે ચાલો હવે વાત કરવી છે પૂરક ભૌતિક રાશિના ત્રણ જે ઉદાહરણ હતા એમાંથી પહેલું ઉદાહરણ સમતલ કોણ જેને સરળ ભાષામાં આપણે ખૂણા તરીકે ઓળખીએ છીએ અત્યાર સુધી તમે ગણિતમાં ભૌમિતિમાં જે ખૂણો દર્શાવતા આવો છો તે જ ખૂણાને આપણે સમતલ કોણ તરીકે ઓળખીએ છીએ કઈ સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે સમતલ કોણને હવે ખૂણાનું માપન કરીએ છીએ ત્યારે ખૂણાને કયા એકમમાં માપીએ છીએ દસમું ધોરણ યાદ કરો તો ખૂણો આપણે અંશમાં પણ માપીએ છીએ ખૂણાને મિનિટ અથવા તો કળામાં પણ માપવામાં આવે છે ખૂણો સેકન્ડમાં પણ માપીએ અને ખૂણાના એસઆઈ એકમ તરીકે આપણે કોને પસંદ કરેલો છે રેડિયનને તો આપણે ખૂણાનો એસઆઈ એકમ શું છે એવું પૂછવામાં આવે તો આપણે યાદ રાખવાનું છે રેડિયન જ્યારે કોઈ ગણતરી કરી અને ગણતરીમાં માત્ર ખૂણાનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું હોય ત્યારે તે ખૂણો ફરજિયાત કયા એકમમાં જ હોવો જોઈએ રેડિયનમાં હોવો જોઈએ આ ઉપરાંત સમતલ કોણના ખૂણાના અન્ય એકમોથી તમે ફરીથી જોઈ કયા એકમો છે અંશ મિનિટ અને સેકન્ડ અને તમે બધા જાણો છો
ओके एक अंश ना मिनिट केतला 60 मिनिट अने एक अंश ना सेकंड केतला 3600 सेकंड आ तुम्हें अने हवे साथे साथे ये पण याद राखी लेवो कि एक अंश ना रेडियन केतला तो ए गुणिया पाई अपॉन 180 ज्या पाई नु मूल्य केतलू लेवो 3.14 बराबर याद राखो समतल कोण એટલે અત્યાર સુધી તમે ભૂમિતિમાં જે ખૂણો દર્શાવતા આવો છો આકૃતિમાં તે ખૂણાને જ આપણે સમતલ કહીએ કયા કયા એકમમાં તેનું માપન કરી શકાય તો અંશમાં પણ માપન થઈ શકે મિનિટ અથવા ઘડામાં પણ માપન થઈ શકે સેકન્ડમાં પણ માપન થઈ શકે અને રેડિયનમાં પણ ખૂણાનું માપન થઈ શકે આપણે ભૌતિક વિજ્ઞાનમાં હવે પછી જ્યાં જ્યાં ખૂણા સાથે સંબંધિત કોઈ ગણતરી આવતી હોય ત્યાં ત્યાં રેડિયનને ખૂણાના એકમ તરીકે સ્વીકારશો અથવા તો ગણતરીમાં ખૂણો કયા એકમમાં હોય તે પસંદ કરશો રેડિયન એકમમાં હોય તે હવે એક અંશ ના મિનિટ કેટલા તમે ગણો છો 60 મિનિટ એવી જ રીતે એક અંશના સેકન્ડ કેટલા 3600 અને એક અંશના રેડિયન કેટલા તો 1/π/180 તો આ તમારે યાદ રાખવાનું અને આના આધારે હું કહી શકું કે 1 મિનિટ ના સેકન્ડ કેટલા 60 છે એવી રીતે જો ખૂણો આપણી પાસે 3 અંશો હોય તો 3 અંશને આપણે રેડિયનમાં ફેરવવા દઈએ તો કઈ રીતે રેડિયનમાં રૂપાંતર કરી શકાય 3/π/180 તો ટૂંકમાં કહેવાનો અર્થ કે ખૂણો જે અંશમાં આપેલો હોય એને પાઈ અપોન 180 વડે ગુણવાથી તે અંશમાં રહેલો ખૂણો રેડિયનમાં રૂપાંતર કરી શકાય એવી રીતે અંશમાં આપેલા ખૂણાને મિનિટમાં રૂપાંતર કરવું હોય તો જે અંશમાં ખૂણો છે એને 60 વડે ગુણવાથી ખૂણો મિનિટમાં હોય છે અંશમાં આપેલા ખૂણાને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો જેટલું મૂલ્ય અંશમાં હોય એને 3600 વડે ગુણવાથી તેને સેકન્ડમાં રૂપાંતર કરી શકાય અને આના કરતાં ઉલટી પ્રક્રિયા યાદ રાખવાની કે જો ખૂણો સેકન્ડમાં આપેલો હોય અને આપણે એને અંશમાં રૂપાંતર કરવો હોય તો સેકન્ડમાં જે મૂલ્ય છે એને 3600 વડે ભાગવાથી ખૂણો અંશમાં મળી ગયો જો આપણને ખૂણો મિનિટમાં આપેલો હોય અને અંશમાં આપણે જવાબ જોઈતો હોય તો મિનિટમાં જે ખૂણો હોય તેને 60 વડે ભાગશો તો જવાબ અંશમાં મળી જશે અને રેડિયનમાં ખૂણો આપેલો હોય અને આપણે જવાબ અંશમાં જોઈતો હોય તો રેડિયનમાં જે મૂલ્ય આપેલું છે તેને પાઈ અપોન 180 વડે ભાગવાથી તે અંશમાં રૂપાંતર થઈ અને બીજી રીતે યાદ રાખવાની કે રેડિયનમાં આપેલા ખૂણાને પાઈ અપોન 180 વડે ભાગવા અથવા રેડિયનમાં આપેલા ખૂણાને 180 અપોન પાઈ વડે ગુણવાથી તે ખૂણો અંશમાં રૂપાંતર કરી શકાય તો આ રૂપાંતર હવે તમને આવડતું હોવું જોઈએ એકવાર ફરીથી અંશમાં આપેલા ખૂણાને મિનિટમાં રૂપાંતર કરવું હોય તો જે મૂલ્ય અંશમાં હોય એને 60 વડે ગુણીએ અંશમાં આપેલા ખૂણાને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો અંશમાં જે મૂલ્ય આપેલું હોય એને 3600 વડે ગુણીએ અંશમાં આપેલા ખૂણાને રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો અંશમાં જે મૂલ્ય આપેલું હોય અંશના માપનમાં તેને પાઈ અપોન 180 વડે ગુણવાથી તે ખૂણો રેડિયનમાં મળી જશે હવે ઉલટી પ્રક્રિયા મિનિટમાં ખૂણો આપેલો હોય અને અંશમાં જોઈતો હોય તો મિનિટમાં જે મૂલ્ય છે એને 60 વડે ભાગવાથી ખૂણો અંશમાં મળી જાય સેકન્ડમાં જે ખૂણો આપેલો છે અંશમાં જોઈએ છે તો સેકન્ડમાં જે મૂલ્ય આપેલું હોય 3600 વડે ભાગવાથી તેને અંશમાં રૂપાંતર કરી શકાય અને રેડિયનમાં આપેલા ખૂણાને અંશમાં રૂપાંતર કરવું હોય તો રેડિયનમાં જે મૂલ્ય છે એને 180 અપોન પાઈ વડે ગુણવાથી અંશમાં રૂપાંતર કરી શકાય હવે સમતલ કોણ કોને કહેવાય એની આપણે બુક પ્રમાણેની વ્યાખ્યા કરી તો આપણે કોઈ એક વર્તુળની વાત કરીએ તો આ વર્તુળ છે અથવા તો એક રીંગ છે
જેનું કેન્દ્ર O અને ત્રિજ્યા R તો R ત્રિજ્યાનું એક વર્તુળ દોરેલું છે આ વર્તુળનો પરિઘ થાય હવે આ વર્તુળના પરિઘ પરથી આપણે કોઈ એક નાનકડો ટુકડો પસંદ કરીએ તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો પરિઘ પરનો આ એક નાનકડો એવો ટુકડો પસંદ કરેલો છે અને વર્તુળના પરિઘ પરથી પસંદ કરેલા આ નાનકડા એવા ટુકડાને આપણે ચાપ તરીકે ઓળખીએ છીએ ચાપનો એક છેડો A અને બીજો છેડો B છે હવે આ ચાપના બંને છેડાને કેન્દ્ર પાસે આપણે જોડી દઈએ તો બંને છેડા દ્વારા કેન્દ્ર પાસે અહીંયા એક નાનકડો એવો ખૂણો તૈયાર થાય છે જેને સંજ્ઞામાં ડી થીટા વડે દર્શાવ્યું આ ડી થીટાને જો સમતલ કોણ કહેવાય તો શું વ્યાખ્યા તૈયાર થઈ કે વર્તુળના પરિઘ પરના એક નાનકડા ટુકડા એટલે કે ચાપ ના બંને છેડા દ્વારા કેન્દ્ર પાસે બનતા ખૂણાને સમતલ કોણ કહેવાય ફરીથી વર્તુળની કોઈ પણ ચાપના બંને છેડા દ્વારા તેના કેન્દ્ર પાસે તૈયાર થતા ખૂણાને સમતલ કોણ જે કયા એકમમાં માપવામાં આવે છે ઘણા બધા એકમ છે પણ આપણે સમતલ કોણને શેમાં માપીએ છીએ રેડિયનમાં તો સમતલ કોણનો એકમ રેડિયન છે અને એક વાત તમારે બરાબર યાદ રાખવાની કે જે પૂરક ભૌતિક રાશિ છે તે દરેક પૂરક ભૌતિક રાશિ પરિમાણ રહિત છે આ પરિમાણ શું છે એ આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું તો સમતલ કોણ એ પૂરક ભૌતિક રાશિ છે પરિણામે પરિમાણ રહિત છે હવે આ સમતલ કોણની ખૂણાની ગણતરી કઈ રીતે કરી શકાય એના સૂત્રની વાત કરીએ તો સમતલ કોણ બરાબર ચાપ ની લંબાઈ છેદમાં ત્રિજ્યા તો સમતલ કોણ ખૂણાની ગણતરી માટેનું સૂત્ર છે સમતલ કોણ અથવા તો ખૂણો બરાબર ચાપ ની લંબાઈ છેદમાં ત્રિજ્યા સમતલ કોણની સંજ્ઞા d થીટા અથવા તો આપણે થીટા પણ લખી શકીએ ચાપ ની લંબાઈ તો આ ચાપ ની લંબાઈને હું અત્યારે સ્મોલ l વડે દર્શાવું અને ત્રિજ્યા તો આ સમતલ કોણની ગણતરી માટેનું હવે મારે આ સમતલ કોણ નો એકમ જે રેડિયન છે એક રેડિયન ની વ્યાખ્યા તૈયાર કરવી છે એટલે કે મારે આ ખૂણાનું મૂલ્ય સમતલ કોણનું મૂલ્ય એક જોઈએ છે તો ક્યારે આ મૂલ્ય આ ગુણોત્તર એક મળશે તો ચાપની લંબાઈ જે છે એ ચાપની લંબાઈનું મૂલ્ય જો હું ત્રિજ્યા જેટલું લઈ લઉં તો અંશ અને છેદના મૂલ્ય સરખા હોવાથી કેન્સલ થઈ જાય જવાબી પર તો જે ખૂણો જે સમતલ કોણ મળે એ એક રેડિયન કહેવાય તો એક રેડિયન ની વ્યાખ્યા શું કે ત્રિજ્યા જેટલી જ લંબાઈની ચાપો વડે બનતા ખૂણાની ખૂણ એટલે સમતલ કોણ એક રેડિયન કહે છે ફરીથી શેની વ્યાખ્યા આપવાની હતી આપણે એક રેડિયન એટલે ડી થીટા મૂલ્ય શું જોઈએ છે એક ક્યારે મળે અંશ અને છેદના મૂલ્ય સરખા હોય તો અંશમાં શું છે ચાપની લંબાઈ છેદમાં શું છે ત્રિજ્યા તો જો ચાપની લંબાઈ ત્રિજ્યા જેટલી હોય તો બંને મૂલ્ય કેન્સલ થઈ જાય જવાબ એક જેને આપણે એક રેડિયન તરીકે ઓળખીએ એક રેડિયન ત્રિજ્યા જેટલી જ લંબાઈની ચાપ વડે બનતા ખૂણાને એક રેડિયન કહેવાય હવે એક્ઝામમાં માની લઈએ કે આ વર્તુળ આપેલું હોય અને આ ચાપ છે અને આ ચાપ વડે તૈયાર થયેલા સમતલ કોણનું મૂલ્ય જોઈએ છે તો અત્યારે તમને આકૃતિ પરથી ખ્યાલ આવી જાય કે આ ખૂણો એ સમતલ કોણ છે પ્રશ્ન કઈ રીતે પૂછે કે વર્તુળના એક સરખા
चार टुकड़ा करवामां आवे तो कोई पण एक टुकड़ा माटे समतल कोणनुं मूल्य केटलुं मळे फरीथी प्रश्न कई रीते पूछे कई रीते तैयार करी शकाय तो के r त्रिज्याना वर्तुळमां आ त्रिज्या आपणे शुं लई लीधी छे r त्रिज्याना वर्तुळना एक सरखा चार टुकड़ा करवामां आवे तो ते दरेक टुकड़ा माटे समतल कोणनुं मूल्य केटलुं हशे तो आपणे आ एक टुकड़ाने ध्यानमां लईए समतल कोणनुं सूत्र छे d थीटा बराबर चाप की लंबाई छेदमां पी तो एक वर्तुळना आ वर्तुळनी कुल लंबाईने आपणे शुं कहीए छीए वर्तुळની પરિઘ આ કુલ લંબાઈ જે છે એને આપણે પરિઘ કહીએ છીએ અને અત્યારે એ કુલ આખું જે વર્તુળ છે એના કેટલા ટુકડા કરેલા છે એક સરખા ચાર તો જે એક ટુકડો તૈયાર થાય એના ચારની લંબાઈ કેટલી હશે આ વર્તુળની કુલ લંબાઈ જેને પરિઘ કહીએ છીએ એના ચોથા ભાગ એટલે લંબાઈની જગ્યાએ આવશે પરિઘના છેદમાં ચાર છેદમાં ત્રિજ્યા પરિઘનું સૂત્ર તમે જાણો છો 2πr આ ચાર છેદમાં ગણાય અને આરના r કેન્સલ બગલો કેન્સલ તો π/2 અને આ ખૂણો જે π/2 છે તે કયા એકમમાં હશે રેડિયન આવી રીતે કોઈ પણ પ્રશ્ન બનાવીને પૂછે એવું કહેવામાં આવે કે r ત્રિજ્યાના વર્તુળના એક સરખા 8 ટુકડા કરવામાં આવે છે એક સમાન 8 ટુકડા તો દરેક ટુકડા માટે સમતલ કોણનું મૂલ્ય ગણો તો સમતલ કોણનું સૂત્ર છે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા તો ચાપની લંબાઈ તો પૂર્ણ વર્તુળ હોય ત્યારે ચાપની લંબાઈ કેટલી પરિઘ પરિઘ એટલે 2π અહીંયા કેટલા ટુકડા કરવાની વાત કરે છે 8 ટુકડા તો દરેક ચાપની લંબાઈ કેટલી હશે એની કુલ લંબાઈ એટલે પરિઘના 8મા ભાગ તો l ની જગ્યાએ આપણે લખીએ છીએ પરિઘ છેદમાં r છેદમાં r પરિઘ એટલે 2π r આખો છેદમાં ગણાય r ના r r કેન્સલ બગડો બગડો કેન્સલ π/4 રેડિયન એવું પૂછવામાં આવે કે અર્ધ વર્તુળ માટે સમતલ કોણનું મૂલ્ય ગણો અર્ધ વર્તુળ એટલે અડધું વર્તુળ તો ચાપની લંબાઈ શું થશે પરિઘ કરતાં અડધી એટલે પરિઘ બાય તો અહીંયા 2π r / 2r તો 2r / 2r કેન્સલ તો જવાબ શું મળે π તો અર્ધ વર્તુળ માટે સમતલ કોણ π રેડિયન મળે તો આ વા પ્રકારના MCQ એક્ઝામમાં પૂછે તો આપણને આવડતા હોવા જોઈએ આ આપી સમતલ કોણની માહિતી હવે બીજી પૂરક રાશિની વાત કરીએ જે ઘન કોણ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો સમતલ કોણ જે વર્તુળ છે એ સમતલની વસ્તુ છે અને હવે આપણે વાત કરીએ છીએ ઘન કોણ ઘન કોણની સમજૂતી આપો તો ચાલો બીજી પૂરક ભૌતિક રાશિ ઘન કોણ જેને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ડી ઓમેગા ઘન કોણને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ડી ઘન કોણનો એસઆઈ એકમ નક્કી કરેલો એકમ શું છે સ્થિર રેડિયન જેને આપણે એસઆર વડે દર્શાવીએ છીએ તો બરાબર યાદ રાખજો ઘન કોણ એ પૂરક ભૌતિક રાશિ છે ઘન કોણની સંજ્ઞા ડી ઓમેગા અથવા તો ખાલી ઓમેગા પણ લખી શકાય કયા એકમમાં માપવામાં આવે છે સ્થિર રેડિયનમાં જે એસઆર વડે દર્શાવીએ છીએ અને આ ઘન કોણ પૂરક રાશિ છે અને પૂરક રાશિ હોવાથી તે પરિમાણ રહિત છે પરિમાણ રહિત શું છે એ તમને આગળના લેક્ચરમાં ખ્યાલ આવી જશે હવે કોને ઘન કોણ કહીએ છીએ એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ જેને સોલિડ એંગલ તરીકે ઓળખવામાં તો આપણે કોઈ એક નક્કર ગોળો લઈએ બરાબર યાદ રાખજો નક્કર ગોળો તો વર્તુળમાં અને નક્કર ગોળામાં કેટલો તફાવત તો વર્તુળ જે છે એ એક સમતલની વસ્તુ છે વર્તુળમાં આપણે ક્ષેત્રફળની
ગણતરી કરી શકે જ્યારે નક્કર ગોળો દે છે વર્તુળ બે પરિમાણની વાત થાય છે અને નક્કર ગોળો દે છે ત્રિપરિમાણની વાત છે તેની પાસે કદ છે તો જે પદાર્થ કદ ધરાવતો હોય જેના કદની આપણે ગણતરી કરીએ છીએ તે ત્રિપરિમાણની વસ્તુ ગણાય અને જે પદાર્થ પાસે કદ ન હોય પણ સપાટીનું ક્ષેત્રફળ જ આપણે ગણી શકીએ ક્ષેત્રફળ ધરાવતો પદાર્થ છે તે સમતલનો પદાર્થ બે પરિમાણ જ્યારે કદ ધરાવતો પદાર્થ ત્રિપરિમાણમાં છે તેમ તો આ નક્કર ગોળો છે તરબૂચ જેવો એક પદાર્થ છે એવું સમજી લો હવે આ નક્કર ગોળાની સપાટીમાંથી આપણે એક નાનકડો એવો ભાગ પસંદ કરી તો નક્કર ગોળાની સપાટીમાંથી પસંદ કરેલો આ નાનકડો એવો એક ટુકડો અને આ નાનકડા એવા ટુકડાને કારણે તેના કેન્દ્ર પાસે આ ત્રિપરિમાણમાં જે ખૂણો તૈયાર થાય તે ખૂણાને આપણે ઘનકોણ તરીકે ઓળખીએ છીએ ફરીથી એકવાર ઘનકોણ એટલે સોલિડ કેટલા પરિમાણની વાત થશે ત્રિપરિમાણની વાત તો આપણે અહીંયા એક નક્કર ગોળો દર્શાવ્યો છે એ નક્કર ગોળાની સપાટીનો એક નાનો ભાગ પસંદ કર્યો છે અને એ નાનકડા ભાગના દરેક બિંદુ દ્વારા કેન્દ્ર પાસે જે ખૂણો તૈયાર થાય તે ખૂણાને ઘનકોણ તરીકે ઓળખીએ છીએ અથવા તો બીજી સરળ સમજૂતી આઈસ્ક્રીમનો કોણ આપણે બધાએ જોયો તો આઈસ્ક્રીમના કોણનો આ જે ઉપરનો ભાગ છે તે આવો એક સર્કલ આકારનો હવે આ દરેક બિંદુને કારણે તેના છેડા પાસે અહીંયા જે ખૂણો તૈયાર થાય તે ખૂણો ઘનકોણ તરીકે ઓળખાય તો આઈસ્ક્રીમના કોણનો છેડાનો ભાગ છે એ છેડાના ભાગ પાસેની દિવાલ વડે જે ખૂણો તૈયાર થાય છે તે ખૂણાને આપણે ઘનકોણ કહીએ છીએ અથવા આપણે જે વર્ગખંડમાં બેઠા હોય કે જે રૂમમાં બેઠા છે એ રૂમની છત વિચારીએ અને એ છતના દરેકે દરેક બિંદુને તળિયાના કેન્દ્ર પાસે જોડવાથી જે ખૂણો તૈયાર થાય દાખલા તરીકે આવી એક છત છે આ છત છે અને ત્રિપરિમાણમાં દોરવાનો પ્રયત્ન કરી આપણે જે વર્ગખંડમાં બેઠા છીએ તે જ આ વર્ગખંડ છે અથવા તો આપણે જે ઓરડામાં બેઠા છીએ તે આ ઓરડો છે હવે આ છતનો વિચાર કરીએ છતના દરેક બિંદુ હોય આ તળિયાના કેન્દ્ર પાસે જે ખૂણો તૈયાર થાય તે ખૂણાને આપણે ઘનકોણ તરીકે લઈ શકીએ અથવા છત્રીને ધ્યાનમાં લઈએ તો આ છત્રીને આપણે ધ્યાનમાં લઈએ ત્રિપરિમાણમાં આપણે દોરીએ છીએ આ છત્રી તો આ છત્રીના આ દરેકે દરેક બિંદુને આપણે અહીંયા જ્યાં હેન્ડલમાં આપણે હાથ વડે પકડીએ છીએ ત્યાં જોડી દઈએ તો આ જે ખૂણો તૈયાર થશે તે ખૂણાને ઘનકોણ તો વ્યવહારમાં આપણે ઘણી બધી જગ્યાએ આ ઘનકોણનો અવલોકન કરતા હોઈએ છીએ હવે એની વ્યાખ્યા આપીએ વ્યાખ્યા આપવા માટે આ આકૃતિનો ઉપયોગ કરીએ ફરીથી એક વખત શું છે આ આકૃતિમાં આર ત્રિજ્યાનો એક નક્કર ગોળો છે શું પસંદ કરેલું છે સપાટીનો એક નાનકડો ભાગ પસંદ કરેલો છે અને પસંદ કરેલા નાનકડા ટુકડાના દરેક બિંદુને કેન્દ્ર પાસે જોડેલા છે તો કેન્દ્ર પાસે જે ખૂણો તૈયાર થયો છે તે ખૂણાને ઘનકોણ કહીએ છીએ તો શું વ્યાખ્યા પણ છે ઘનકોણની અહીંયા લખું તો નક્કર ગોળાની સપાટી પરના નક્કર ગોળાની સપાટી પરના સૂક્ષ્મ નોની લખવાની જગ્યાએ નથી નાના એવા ખંડ એટલે સપાટી પરનો નાનકડો એવો ખંડ વડે કેન્દ્ર પાસે બનતા ખૂણાને ઘનકોણ કહે છે ફરીથી એક વખત વ્યાખ્યા નક્કર ગોળાની સપાટી પરના નાના એવા ખંડ વડે કેન્દ્ર પાસે બનતા ખૂણાને ઘનકોણ કહેવાય
હવે એનું સૂત્ર જોઈએ તો ઘનકોણ બરાબર સપાટી ઉપર આપણે જે ટુકડો પસંદ કરેલો છે તે સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનું સ્ક્વેર ઘનકોણને d ઓમેગા વડે દર્શાવીએ છીએ સપાટીનું ક્ષેત્રફળ પણ કઈ પસંદ કરેલો નાનો ક્ષેત્રફળને આપણે એરિયા ઉપરથી એ લખીએ પણ નાનકડા ટુકડાનું ક્ષેત્રફળ એટલે ડેલ્ટા આ ત્રિકોણ દેવીસંના જે છે તેને ડેલ્ટા તરીકે આપણે વાંચી છે તો ડેલ્ટા a અપો ત્રિજ્યાનો સ્ક્વેર અથવા તો સપાટીને આપણે સરફેસ કહીએ છીએ અને સરફેસ પરથી એની સંના શું લખીએ છીએ s તો કુલ સપાટી નથી પસંદ કરતા એક કુલ સપાટીનો નાનકડો એવો ભાગ પસંદ કરીએ છીએ તેના માટે ડેલ્ટા s સંજ્ઞા લખીએ છીએ તો હવે તમે બરાબર યાદ રાખી લેજો કે જ્યાં જ્યાં ભૌતિક વિજ્ઞાનમાં આવી ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ થયો હોય ત્યાં તે શેનું સૂચન કરે છે કુલ સપાટી કે કુલ ક્ષેત્રફળનું નહીં પણ કોઈ નાનકડા એવા ટુકડા સાથે સંબંધિત વાત કરવાની હોય ત્યાં આપણે આવા ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ કરીએ હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો તો નક્કર ગોળા માટે ઘનકોણનું મૂલ્ય ગણો હોય તો નક્કર ગોળા માટે ઘનકોણ શું મળે યાદ રાખજો નક્કર ગોળાની વાત કરું છું એમાંથી કોઈ નાનકડો ટુકડો નથી પસંદ કરતો તો નક્કર ગોળા માટે ઘનકોણ લઈએ છીએ તો સૂત્ર છે સપાટીનું ક્ષેત્રફળ તો નક્કર ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું 4π r² યાદ રાખવાનું વર્તુળનો પરિઘ એટલે 2π વર્તુળનું ક્ષેત્રફળ એટલે π r² નક્કર ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ 4π r² અને નક્કર ગોળાનું કદ એટલે 4/3 π r³ અહીંયા આપણે ક્ષેત્રફળ લઈએ છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર તો 4π² તો નક્કર ગોળા માટે ઘનકોણનું મૂલ્ય કેટલું મળે 4π² હવે હું એમ કહું અર્ધ ગોળા માટે ઘનકોણનું મૂલ્ય શું હશે તો અર્ધ ગોળાની વાત કરું છું અડધા ગોળાની તો અહીંયા અડધા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ ગણતરીમાં લેવાનું સૂત્ર છે ડેલ્ટા એ ના છે માસ તો આખા નક્કર ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ 4π r² તો અડધા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ થશે એનાથી અડધું 2π r² / r² તો અર્ધ ગોળા માટે ઘનકોણનું મૂલ્ય હશે 2π રેડિયન હવે એમ કહેવામાં આવે કે r ત્રિજ્યાનો એક નક્કર ગોળો છે એક સરખા એના 10 ટુકડા કરવામાં આવે છે તો દરેક ટુકડા માટે ઘનકોણ ગણો તો આપણે એની ગણતરી કરીએ d ઓમેગા એટલે ઘનકોણ સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર હવે નક્કર ગોળાના એક સરખા 10 ટુકડા કરીએ છીએ તો એ દરેક ટુકડાની જે સપાટી હશે એનું ક્ષેત્રફળ કેટલું તો નક્કર ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ ભાગ્યા 10 એટલે 4π r² ના છેદમાં 10 છેદમાં r² તો હતા આ સ્ક્વેર r² કેન્સલ બગડો બગડો કેન્સલ તો 2π/π² આ નક્કર ગોળાના એક સરખા 10 ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડા માટે ઘનકોણનું મૂલ્ય થશે તો આ હતી ઘનકોણની સમજૂતી અને અહીંયા આજનો લેક્ચર આપણે પૂરો એક બીજી વાત દરેક લેક્ચરમાં જે કાંઈ આપણે થિયરી ભણતા હોય કે દાખલા ભણતા હોય તે દરેકની એક ફેરબુક તમારે બનાવવાની છે